अंकलेश्वर युद्ध कांग्रेस द्वारा गढ़खोल ओवरब्रिज ऊपर लाइटो सहित सुविधा मुकवानी मांग करवा माटे गईकाले कार्यक्रम करी हतो, जेमा फानस अने मीणबत्ती सळगावीने अंधारामां बेसेला तंत्रना अधिकारीओने जगावानो प्रयास कर्यो हतो अने आगामी 10 दिवसमां जो मांग पूर्ण न थाय तो चक्काजामनी चीमकी उच्चारी हती। हाल तो अंकलेश्वर भरूच वच्चे बनेला गढ़खोल ओवरब्रिज ऊपर वाहनों छासवरे नाना मोटा अकस्मातो थता होय छे। गढ़खोल ब्रिज नी डिजाइन ज एवी छे के गमे त्यारे बहु मोटो अकस्मात थशे। त्यारे गईकाले एक अकस्मात थयो के जेमा पूर झड़पे जती कार एसटी बस साथे अथड़ाई बे लोकोना जीव गया, चार लोकोने इजा पहोंची। त्यारे आ गढ़खोल ब्रिज पहला दिवसथी ज विवादमां छे, कारण एटलुं के वर्षो सुधी तेनी वारंवार डिजाइन बदलाई अने हालमां पण जे डिजाइन छे तेना हिसाबे वाहनो गमे त्यारे पण जो स्पीड मां होय ने ब्रेक ना लागे तो मोटो अकस्मात थई शके छे। त्यारे आ गढ़खोल ओवरब्रिज ऊपर कोई जातनी लाइट नथी अने कोई पण जातनी एक्स्ट्रा ट्राफिक ने रोकी शकाय ते माटेना डायवर्जनો પણ નથી। ત્યારે ગઈકાલે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના આગેવાન એવા પ્રમુખ શરીફ કાનુંગા, સ્પંદન પટેલ, શૈલેષ મોદી, ઇકબાલભાઈ ગોરી, હેમંત પટેલ, આદત લાલા, મુકેશ વસાવા, કાર્તિક પટેલ, ઇમ્તિયાઝ બાંગણા, અરુણ વસાવા, અર્જુન વસાવા, વિનય વસાવા, સિકંદર કડીવાલા સહિત અસંખ્ય કોંગ્રેસના આગેવાનો દ્વારા બ્રિજ ઉપર પાનસ અને મીણબત્તી લઈને આંધ્રા તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ રૂપિયાનો એક કાર્યક્રમ કર્યો હતો અને એમણે માંગણી કરી હતી કે આ ઓવરબ્રિજ પર લાઇટ ની પૂરતી વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમનની યોગ્ય સગડ કરવામાં આવે। જે લોકો ટોલ ટેક્સ બચાવવા માટે ભારે વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે તે કોની રહેમ નજરથી થાય છે તે વાહનોને બંધ કરવામાં આવે અને જો તંત્ર 10 દિવસમાં તેનો યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની અને ચક્કાજામ કરવાની ચીમકી યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુંગા દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર તાલુકાના ગઢખોલ ગામમાં જે જૂના નેશનલ હાઈવે નંબર 8 પર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર વારંવાર અકસ્માતની ઘટના બની રહી છે। વારંવાર આ તકલીફો થાય છે અને મૃત્યુ થાય છે। ગતરોજ પણ 2 મૃત્યુ થયા બ્રિજ પર અકસ્માતના કારણે। અહીં ના કોઈ લાઇટની વ્યવસ્થા છે, ના કોઈ એવી ટ્રાફિકના જવાનો ઊભા રહે છે, ના કોઈ પ્રકારનું વળાંકના ચિહ્નો બતાવવામાં આવ્યા છે। તેમજ જે પ્રકારે ભારે વાહનો ટોલ બચાવવા ખાતર અંકલેશ્વરથી ભરૂચ તરફ જે નર્મદા મૈયા બ્રિજ તરફથી એ કોની રહેમ નજર હેઠળ જાય છે એ પણ એક ચર્ચાનો વિષય છે। આ વિષયના અનુસંધાનમાં વારંવાર જે ઘટનાઓ બને છે, આકસ્મિક ઘટનાઓ અને લોકોના જીવ જે જઈ રહ્યા છે એના અનુસંધાનમાં યુથ કોંગ્રેસ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા દ્વારા આજે એક સદબુદ્ધિ અભિયાન હેઠળ કે તંત્રને અને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને એક સદબુદ્ધિ અભિયાન હેઠળ ફાનસ અને મીણબત્તી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમારી માંગ છે કે જો 10 દિવસમાં જો આ બ્રિજ ઉપર લાઇટના મુદ્દે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આ યુવા કોંગ્રેસના જવાનો, યુવા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો આ બ્રિજ ઉપર ચક્કા જામ કરશે એવી અમે જાહેરમાં ચીમકી આપીએ છીએ। બસાજ સાથે વિરમુચું, જય હિન્દ, જય ભારત।